મિત્રો, મારા ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી નવા નવા વિડીયો તમારા સુધી દરરોજ પહોંચતા રહે, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. મિત્રો, તમારે કોઈ વસ્તુ લેવાની હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં માહિતી આપેલી છે, તો તમે બાઇક લઈ શકો. મિત્રો, આ હોન્ડા સાઇન બાઇક પણ વેચવાની છે. મિત્રો, આ બાઇકના મોડલની વાત કરીએ તો 2015 મોડલની આ બાઇક છે, અને બાકી તમે વિડીયોમાં ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો, એકદમ સારા કન્ડિશનમાં તમને જોવા મળશે. મિત્રો, આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને તાલુકો સમી, જિલ્લો પાટણ અને ગામ દિનપુરા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો, આ બાઇકની કિંમતની વાત કરીએ તો મિત્રો, આ બાઇકની કિંમત દશરથભાઈએ 35,000 જેવી રાખેલી છે, જે એક અંદાજિત કિંમત છે. તમારે મિત્રો આ હોન્ડા સાઇન બાઇક લેવાનું હશે તો તમને આ કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે. મિત્રો, તમારે આ બાઇક લેવાનું હોય તો વેચવાની હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા મોબાઈલ નંબર અને તમારે જે વસ્તુ વેચવાની છે તેની માહિતી મને અવશ્ય જણાવજો, કે જેથી હું તમારો સંપર્ક કરી શકું. મિત્રો, 2 નંબર ઉપર ડિલક્સ બાઇક જોઈ રહ્યા છો, આ બાઇક પણ મિત્રો વેચવાનું છે. મિત્રો, આ બાઇકના મોડલની વાત કરીએ તો આ 2018 સાલનું બાઇક છે અને 10મો મહિનો છે, અને બાકી કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો ફોટોમાં. હવે મિત્રો, આ બાઇક 19,000 કિલોમીટર ચાલેલું છે અને 5 વર્ષનું ઇન્સ્યોરન્સ પણ કરાવેલું છે, અને બાકી કન્ડિશન તમે જોઈ શકો છો. હવે મિત્રો, આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને તાલુકો રાપર, જિલ્લો કચ્છ ભુજ અને ગામ રામવાવ ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો, આ HF ડિલક્સ બાઇકની કિંમતની વાત કરીએ તો આ HF બાઇકની કિંમત જયરામભાઈએ 50,000 જેવી રાખેલી છે, અને તમને આ કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે જો તમારે આ બાઇક લેવાનું હશે તો. મિત્રો, બાઇકની ખૂબ જ શોર્ટેજ છે જૂના બાઇકની, એટલે તમારે બાઇક લેવાનું હોય તો તમારે જલ્દીથી જયરામભાઈનો કોન્ટેક કરવાનો રહેશે. મિત્રો, આ બાઇક તમારે લેવાનું છે. બાઇક જોઈ રહ્યા છો, આ હોન્ડા ટ્વિસ્ટર બાઇક વેચવાની છે. મિત્રો, મિત્રો આ બાઇકનો વિડીયો તમે ક્લિયર કટ જોઈ શકો છો. આ બાઇકના ટાયર એકદમ સારા કન્ડિશનમાં છે, અને બાઇક ઓવરઓલ એકદમ સારા કન્ડિશનમાં તમને જોવા મળશે. હવે મિત્રો, આ બાઇકના મોડલની વાત કરીએ તો 2011 સાલનું મોડલ છે અને 9મો મહિનો છે, અને નંબર પ્લેટ પણ નવી જ નખાવેલી છે, અને બાકી આ ગાડીને તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો. મિત્રો, મિત્રો આ હોન્ડા ટ્વિસ્ટર ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ગાડી તમને તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર અને ગામ નાની પીપળવા ગામે તમને આ બાઇક જોવા મળશે. હવે મિત્રો, આ બાઇકની કિંમતની વાત કરીએ તો મહેશભાઈ શિયાળે આ બાઇકની કિંમત 23,000 જેવી રાખેલી છે. મિત્રો, જે એક અંદાજિત કિંમત છે, આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે. મિત્રો, તમારે આ બાઇક લેવાની હોય. મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જે હીરોની બાઇક જોઈ રહ્યા છો, હીરો સ્પ્લેન્ડર બાઇક, મિત્રો આ બાઇક પણ વેચવાનું છે. મિત્રો, આ બાઇકના મોડલની વાત કરીએ તો 2014 મોડલનું આ બાઇક છે, અને બાકી તમે ફોટોમાં કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો. મિત્રો, તમને એકદમ સારા કન્ડિશનમાં આ બાઇક જોવા મળશે. મિત્રો, આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને તાલુકો રાપર, જિલ્લો કચ્છ અને ગામ ભૂટકિયા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો, આ બાઇકની કિંમતની વાત કરીએ તો રમેશભાઈએ આ બાઇકની કિંમત 28,000 જેવી રાખેલી છે, અને આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે જો તમારે આ બાઇક લેવાનું હશે તો. મિત્રો, આ બાઇક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર રમેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે, તમારે લેવાનું હશે તો આ હીરો સ્પ્લેન્ડર બાઇક, કે જે જૂનું મોડલ છે, એટલે કે 2014 મોડલનું આ બાઇક છે, તો તમારે આ બાઇક. મિત્રો, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, પેશન પ્રો બાઇક જોઈ રહ્યા છો. મિત્રો, આ બાઇક પણ વેચવાનું છે. મિત્રો, આ બાઇકના મોડલની વાત કરીએ તો 2014 મોડલનું આ બાઇક છે, અને બાકી તમે વિડીયોમાં કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો. આ બાઇકના ટાયર તમને 90% જેવા જોવા મળશે.
મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો અને ગામ મિત્રો વઢવાન ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો મિત્રો આ બાઇકની કિંમત અનિલભાઈએ 34,000 જેવી રાખેલી છે, જે એક અંદાજિત કિંમત છે. જો તમારે આ બાઇક લેવાની હશે તો આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે અને ન્યૂ નંબર પ્લેટમાં તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇક તમારે લેવાની હોય પર બાઇક જોઈ રહ્યા છો, મિત્રો આ હોન્ડા સાઇન બાઇક પણ વેચવાનું છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો 2014 મોડલનું આ બાઇક છે અને બાકી તમે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો મિત્રો આ બાઇક તમને તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર અને મિત્રો ગામ કલસાર ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો આ બાઇકની કિંમત અંદાજિત 35,000 જેવી રાખવામાં આવેલી છે. તમારે જો આ બાઇક લેવાનું હશે તો મિત્રો ભાવેશભાઈ આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી દેશે, આ કિંમત ફિક્સ રાખેલી નથી. જો તમારે આ બાઇક લેવાનું હોય તો મિત્રો હીરો હોન્ડા બાઇક જોઈ રહ્યા છો, આ બાઇક પણ મિત્રો વેચવાની છે. મિત્રો મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો 2003 મોડલનું આ બાઇક છે અને એક ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે. બાકી તમે ઓવરઓલ વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો, એકદમ તમને સારા કન્ડિશનમાં આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને તાલુકો રાપર, જિલ્લો કચ્છ અને ગામ ભૂટકિયા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો આ બાઇકની કિંમત 19,000 જેવી રાખવામાં આવેલી છે, આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી, આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે. મિત્રો તમારે આ બાઇક લેવાની હોય ઇન્ફ્લિટ બુલેટ જોઈ રહ્યા છો, આ બુલેટ પણ વેચવાનું છે. મિત્રો મિત્રો આ બુલેટના મોડલની વાત કરીએ તો 12-5 અને 1982 મોડલનું આ બુલેટ છે અને બાકી તમે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો આ બુલેટ ડીઝલ બુલેટ છે અને આખું બુલેટ ક્લિયર કટ બનાવેલું છે, તેની પણ મિત્રો ખાસ નોંધ લેજો. મિત્રો આ બુલેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બુલેટ તમને તાલુકો અને જિલ્લો જામનગર અને ગામ આમરા ગામે તમને મિત્રો આ બુલેટ જોવા મળશે. મિત્રો આ બુલેટની કિંમતની વાત કરીએ તો રસિકભાઈએ આ બુલેટની કિંમત મિત્રો 60,000 જેવી રાખેલી છે, જે એક અંદાજિત કિંમત છે. આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે જો તમારે આ બુલેટ લેવાનું હશે તો. સાઇન ગાડી જોઈ રહ્યા છો મિત્રો, આ ગાડી વેચવાની છે. મિત્રો આ ગાડીના મોડલની વાત કરીએ તો 2016 મોડલની આ ગાડી છે અને તમે વિડીયોમાં આખી ગાડીને ક્લિયર કટ જોઈ શકો છો. મિત્રો આ ગાડી તમને એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે, બ્લેક કલરની આ ગાડી છે, બ્લેક રેડ એન્ડ વ્હાઇટ કલર તમને આ ગાડીમાં જોવા મળશે. અને મિત્રો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ગાડી તમને તાલુકો રાપર, જિલ્લો કચ્છ અને ગામ ભૂટકિયા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ હોન્ડા સાઇન ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડીની કિંમત 39,000 જેવી રાખવામાં આવેલી છે. મિત્રો 2016 મોડલની આ ગાડીની કિંમત 39,000 જેવી રાખવામાં આવેલી છે અને આ કિંમતમાં તમારે જો આ ગાડી લેવાની હશે તો ફેરફાર પણ કરી આપવામાં આવશે, આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી. જો તમારે આ હોન્ડા સાઇન ગાડી લે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે. બાઇક જોઈ રહ્યા છો, આ બાઇક પણ મિત્રો વેચવાનું છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો 2000 આ બાઇકનું મોડલ છે અને બાકી તમે ઓવરઓલ વિડીયોમાં આ બાઇકનું કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો. મિત્રો એકદમ તમને આ બાઇક ચાલુ કન્ડિશનમાં જોવા મળશે અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ આ બાઇક તમે જોઈ શકો છો અને પછી તમે આ બાઇકની ખરીદી કરી શકો છો. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને તાલુકો રાપર, જિલ્લો કચ્છ અને ગામ ભૂટકિયા ગામે જોવા મળશે. હવે મિત્રો જે હોન્ડા સાઇન હતું ત્યાં જ મિત્રો આ બાઇક પણ તમને તે જ સ્થળે જોવા મળશે. મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો આ બોક્સર બાઇકની કિંમત 9,000 જેવી રાખવામાં આવેલી છે, જે એક અંદાજિત કિંમત છે. તમને આ કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે, આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી. અમે તો તમારે આ બોક્સર બાઇક લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન જોઈ રહ્યા છો એટલે કે હીરો
લેઝર ગાડી જોઈ રહ્યા છો, આ ગાડી વેચવાની છે મિત્રો. મિત્રો આ સ્કૂટીના મોડલની વાત કરીએ તો 2011ના મોડલની આ સ્કૂટી છે, અને બાકી તમે અવાજ પણ સાંભળી શકો છો અને આ સ્કૂટીનું કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો. એકદમ ચાલુ કન્ડિશનમાં તમને આ સ્કૂટી જોવા મળશે. મિત્રો જે તમને હોન્ડા સાઇન અને બોક્સર બાઇક વેચવાની હતી તે જ જગ્યાએ મિત્રો આ સ્કૂટી પણ વેચવાની છે. તો મિત્રો તમે ત્રણેય વસ્તુમાંથી ગમે તે લેવાની હોય તમને આ ત્રણેય વસ્તુ એક જ સ્થળે જોવા મળશે. તો તમારે જે વસ્તુ લેવાની હોય તે વસ્તુ તમે જોઈ અને લઈ શકો છો મિત્રો. બોક્સર, હોન્ડા સાઇન બાઇક અને આ હીરો સ્પ્લેજર સ્કૂટી. મિત્રો આ સ્કૂટી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ સ્કૂટી પણ તમને તાલુકો રાપર, જિલ્લો કચ્છ અને તમને મિત્રો ગામ ભૂટકિયા ગામે આ સ્કૂટી જોવા મળશે. કે આગળના જે બાઇક તમને જ્યાં જોવા મળતા હતા ત્યાં જ આ સ્કૂટી પણ જોવા મળશે. મિત્રો આ સ્કૂટીની કિંમતની વાત કરીએ તો આ પ્લેઝર સ્કૂટીની કિંમત 17,000 જેવી રાખવામાં આવેલી છે, અને તમને આ સ્કૂટીની કિંમતમાં ફેરફાર પણ કરવામાં આવશે જો તમારે આ સ્કૂટી લેવાની હશે તો. મિત્રો મિત્રો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ડિસ્કવર બાઇક જોઈ રહ્યા છો મિત્રો, આ બાઇક પણ મિત્રો વેચવાની છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો 2013ના મોડલની આ બાઇક છે, અને બાકી તમે વિડીયોમાં કન્ડિશન એકદમ ક્લિયર કટ જોઈ શકો છો મિત્રો. એકદમ સારા કન્ડિશનમાં તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો મિત્રો આ બાઇક તમને તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ ધાંગધ્રા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો આ ડિસ્કવર બાઇકની કિંમત વિષ્ણુભાઈએ 27,000 જેવી રાખેલી છે, અને તમારે આ બાઇક લેવાની હશે તો મિત્રો આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે. આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી. જો તમારે મિત્રો વિષ્ણુભાઈની આ ડિસ્કવર બાઇકને જે બાઇક જોઈ રહ્યા છો મિત્રો આ હીરો બાઇક વેચવાની છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો મિત્રો 2014ના મોડલની આ બાઇક છે, અને બાકી તમે કન્ડિશન ક્લિયર કટ વિડીયોમાં અને ફોટોમાં જોઈ શકો છો મિત્રો. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો મિત્રો આ બાઇક તમને તાલુકો રાપર, જિલ્લો કચ્છ અને ગામ પ્લાસવા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો કાનાભાઈએ મિત્રો આ બાઇકની કિંમત 40,000 જેવી રાખેલી છે, જે એક અંદાજિત કિંમત છે. તમારે બાઇક લેવાનું હોય તો મિત્રો તમે ફોન કરીને તમે આ બાઇક તમને જે કિંમત યોગ્ય લાગે તે કિંમતમાં માગી શકો છો મિત્રો. જો બાઇક લેવાની હોય તો જ ફોન કરવા, ખોટા ફોન કરવા નહીં. મિત્રો કાનાભાઈના મોબાઈલ નંબર મિત્રો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો જે બાઇક જોઈ રહ્યા છો મિત્રો આ ડિસ્કવર બાઇક વેચવાનું છે, જે 100cc છે, અને બાકી તમે કન્ડિશન જોઈ શકો છો. મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો 2012ના મોડલનું આ બાઇક છે, અને મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો મિત્રો આ બાઇક તમને તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ ધાંગધ્રા ગામે તમને મિત્રો આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો વિષ્ણુભાઈએ મિત્રો આ બાઇકની કિંમત 27,000 જેવી રાખેલી છે મિત્રો, જે એક અંદાજિત કિંમત રાખવામાં આવેલી છે. આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી. જો તમારે આ ડિસ્કવર બાઇક લેવાનું હશે તો મિત્રો તમને આ કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે. હવે મિત્રો આ બાઇક તમારે લેવાનું હોય તમે ડીઆર કિસાન હેલ્પ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે. હવે મિત્રો તમે હોન્ડાનું બાઇક જોઈ રહ્યા છો મિત્રો, આ હોન્ડા CD110 બાઇક વેચવાનું છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો મિત્રો 2015ના 10મો મહિનો એટલે કે ઓલમોસ્ટ 2016ના સાલનું મોડલ આ ગણાય. મિત્રો આ બાઇક 55,000 કિલોમીટર ચાલેલું છે, અને બાકી તમે બાઇકનું કન્ડિશન જોઈ શકો છો. ટાયર પણ એકદમ તમને ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને મિત્રો તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા અને ગામ ભીમગઢ ગામે તમને મિત્રો આ બાઇક પણ જોવા મળશે. હવે મિત્રો આ બાઇકની કિંમતની વાત કરીએ તો મિત્રો આ બાઇકની કિંમત 32,000 જેવી રાખેલી છે મનોજભાઈએ,
જે એક અંદાજિત કિંમત છે, આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે જો તમારે આ બાઇક લેવાનું હશે તો. મિત્રો તો મિત્રો બાઇકના નંબર ઉપર તમે જે બાઇક જોઈ રહ્યા છો, આ ટીવીએસ વિક્ટર બાઇક વેચવાનું છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરીએ તો 2017ના મોડલનું આ બાઇક છે, અને બાકી તમે કન્ડિશન વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને મિત્રો તાલુકો માલિયા, જિલ્લો મોરબી અને મિત્રો ગામ કજરડા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ ટીવીએસ વિક્ટર બાઇકની કિંમતની વાત કરીએ તો મિત્રો ઉમરદીન ભાઈએ આ બાઇકની કિંમત 25,000 જેવી અંદાજિત રાખેલી છે. જો તમારે આ બાઇક લેવાનું હશે તો આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી દેવામાં આવશે, આ કિંમત ફિક્સ નથી. મિત્રો તમારે જો આ બાઇક લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન જોઈ રહ્યા છો. મિત્રો આ હીરોનું બાઇક વેચવાનું છે. મિત્રો હીરો HF ડિલક્સ બાઇક વેચવાનું છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરી દઉં તો મિત્રો 2018ના મોડલનું આ બાઇક છે અને 5મો મહિનો છે, અને બાકી તમે કન્ડિશન જોઈ શકો છો. મિત્રો મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો મિત્રો આ બાઇક તમને મિત્રો તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા અને મિત્રો ગામ લવારા ગામે તમને આ બાઇક જોવા મળશે. આ બાઇકની કિંમતની વાત કરી દઉં તો આ બાઇકની કિંમત પ્રેમાભાઈએ 56,000 જેવી અંદાજિત રાખેલી છે, અને તમને આ કિંમતમાં ફેરફાર કરી દેવામાં આવશે જો તમારે આ બાઇક લેવાનું હશે તો. મિત્રો આ બાઇક લેવાનું હોય તો મિત્રો જે બાઇક જોઈ રહ્યા છો, મિત્રો આ બાઇક વેચવાનું છે. મિત્રો હીરો સ્પ્લેન્ડર બાઇક વેચવાનું છે. મિત્રો આ બાઇકના મોડલની વાત કરી દઉં તો મિત્રો 2012ના મોડલનું આ બાઇક છે, અને બાકી તમે કન્ડિશન ક્લિયર કટ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ બાઇક તમને મિત્રો તાલુકો લાલપુર, જિલ્લો જામનગર અને મિત્રો ગામ મોટા લખિયા ગામે તમને આ બાઇક જોવા મળશે. મિત્રો આ બાઇકની તમને કિંમતની વાત કરી દઉં તો મિત્રો આ બાઇકની કિંમત અંદાજિત 30,000 જેવી રાખવામાં આવેલી છે. જો તમારે આ બાઇક લેવાનું હશે તો મિત્રો તમને આ કિંમતમાં ફેરફાર કરી દેવામાં આવશે. મિત્રો આ કિંમત ફિક્સ નથી. જો તમારે આ બાઇક લેવાનું હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શન બાઇક જોઈ રહ્યા છો. મિત્રો આ હીરો હોન્ડા બાઇક વેચવાનું છે. મિત્રો આ ગાડીના તમને મોડલની વાત કરું તો મિત્રો 2007ના મોડલની આ ગાડી છે, અને મિત્રો આ ગાડી સેકન્ડ ઓનર છે. બાકી તમે કન્ડિશન ગાડીનું વિડીયોમાં જોઈ શકો છો. હવે મિત્રો આ હીરો હોન્ડા ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો મિત્રો આ હીરો હોન્ડા ગાડી તમને તાલુકો જામ ખંભાલિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા અને મિત્રો ગામ બેહ ગામે તમને આ હીરો હોન્ડા ગાડી જોવા મળશે. મિત્રો આ બાઇકના કિંમતની વાત કરી દઉં તો મિત્રો નંગાભાઈએ આ ગાડીની કિંમત 25,000 જેવી રાખેલી છે, જે એક અંદાજિત કિંમત છે. જો તમારે આ બાઇક લેવાની હશે તો આ કિંમતમાં તમને ફેરફાર કરી દેવામાં આવશે.